શ્રાવણ મહિનાની અંધારી ચોથ એટલે બોળચોથ. ત્યારે અમદાવાદમાં બોળચોથના દિવસે મહિલાઓએ ગાય માતાની પૂજા કરી હતી અને આ મહિલાઓએ ગાયને ગોળ અને બાજરીનો રોટલો ખવડાવ્યો હતો. આ દિવસે મહિલાઓ ઉપવાસ કરે છે અને આખો દિવસ ઘઉંમાંથી બનેલી કોઈ પણ વસ્તુ ખાતી નથી. ત્યારે આવો પવિત્ર તહેવાર આપણા હિન્દુ સંસ્કૃતિને પ્રકાશિત કરે છે. ઉલ્લેખનીય છે કે બોળચોથમાં એક રંગી ગાય વાછરડાનું પૂજન થાય છે અને વાછરડાની પૂજા માટે ગામની સ્ત્રીઓ તેમના આંગણે આવે છે. ત્યારે વાછરડું ગાયને ધાવતું દેખાય છે અને અંતે સાસુ વહુ બે હરખમાં આવીને ગાય માતાને કહે છે કે સત તમારું વ્રત તમારું. આ વાર્તાને આપણી અનેક પૌરાણિક કર્તાઓની જેમ જ આપણને એક જ વાત સમજાવે છે કે પ્રકૃતિ આપણને ઘણું આપ્યું છે, આપણે પ્રકૃતિને સમજી નથી શકતા. બોળચોથની વાર્તામાં પણ કંઈક એ જ સંદેશ છે. ગાય માતાનું મહત્ત્વ એ છે કે ગાયના શરીરમાં 32 કરોડ દેવતા વસેલા છે અને એક ગામમાં એક બેન સાસુ બહુ રહેતા હતા. એમની સાસુ બહાર ગયા અને એમને કહ્યું કે તું ઘઉંલાનું ખાણી રાખજે, આજ બોળચોથ છે, આજ ઘઉંલો ખવા, ઘઉંની વસ્તુ ખવાય નહીં. પેલી ભોળી મારા જેવી હશે બિચારી, ગાયના વાછરડાને સમજી ગયો તે બરાબર, એને તો ટુકડા કર્યા અને ખાણી આમ ખાણ્યો અને ચૂલે ચડાવ્યો. એટલામાં તો સાસુ આવી ગયા, ઘઉંલો રાંધ્યો. અરે કે બા શું કરું, આજે તો હું થાકી ગઈ હું ઘઉંલો ખાણ્યા ખાણ્યા. હાય મૂવી કયો ઘઉંલો, કેમ આપણો વાછરડો, આવું શું કરું. ગાયને ગામની બધી બહેનો તો ત્યાં આવતી હતી પૂજા કરવા માટે, ગાય વાછરડો તો મારી નાખેલો. સાસુ બહુ બંને ઘરમાં પેસી ગયા, ઘર અંદરથી દરવાજા બંધ કરી દીધા. ઘર આગળ બધી બહેનો આવી પૂજા કરવા માટે તો વાછરડો તો જોવા જ ન મળે, ગાય તો ભોભરતી પછી હા હું ભૂલી ગઈ. એમની સાસુએ કહ્યું ચાલ બધાને આવતા પહેલાં આ વાછરડો ઉકરડામાં દાટી આવીએ. ઉકરડામાં જઈને દાટી આવ્યા પછી બધી બહેનો આવી તો ગાય તો ભોભરતી ભોભરતી ઉકરડે ગઈ, સિંગડું મારી તો અંદરથી વાછરડો નીકળ્યો. આજે ગાય માતાને પૂજવામાં આવે છે અને એક ટાઈમ કરવાનો બાજરીનો રોટલો ખાવાનો અને મગ ખાવાનો, બસ એ કરીને આજે પૂજા કરવી પડે. અને આ તો વ્રત વર્ષોથી થતું આવ્યું છે, પણ આ વડીલોએ બધાએ જેવું કર્યું એમ અમે લોકો બી આ વ્રતને કરતા રહીએ છીએ એમ. અને એક જ ટાઈમ ખાવું પડે, જો તમને ન ફાવે તો તમે બે ટાઈમે ખાઈ શકો, પણ બાજરીનો જ રોટલો ખાવો પડે. આજે ઘઉંનું ના ખવાય કશું.